કેસરી સફેદ અને લીલો અને બરાબર મધ્યની અંદર અશોક ચક્ર છે આ અશોક ચક્ર જે છે તે ક્યાંથી લેવામાં આવ્યો છે અશોક ચક્ર સારનાથના સ્તંભ ઉપરથી લેવામાં આવ્યો છે અને સારનાથના સ્તંભનું નિર્માણ કોણે કરાયું સમ્રાટ અશોકે સમ્રાટ અશોક એ મૌર્ય વંશના શાસક હતા તો આજે આપણે મૌર્ય વંશના શાસકો અને તેમના ચરિત્રો વિશે જાણશું સૌ પ્રથમ આજે આપણે જો મૌર્ય વંશના શાસકો વિશે જાણવું હોય અથવા તો સમ્રાટ અશોક હોય તો સૌ પ્રથમ કરવી પડે તો સ્થાપનાની વાત પહેલા આપણે મગધની વાત કરીએ કારણ કે મૌર્ય વંશની સ્થાપના મગધ રાજ્યથી થઈ હતી મગધ જે છે એક રાજાશાહી શાસન ધરાવતું એક વિશાળ રાજ્ય હતું તેમાં વિવિધ વંશોના રાજવીઓ રાજ કરતા હતા જેમ વંશ નાગવંશ અને નંદવંશ તો આ જે નંદવંશ હતા એની સત્તાને ઉથલાવી અથવા તો એની સત્તાનો અંત આણી અને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી હતી આ નંદવંશના પ્રથમ રાજા હતા મહાપદ્મનંદ અને તેના અંતિમ શાસક હતા ધનનંદ આ ધનનંદ જે છે એ એકદમ અભિમાની અને અહંકારી રાજા હતો પ્રજા તેનાથી ખૂબ ત્રાહિમામ હતી કારણ કે તેણે પ્રજા ઉપર ઘણા બધા અયોગ્ય પ્રકારના હોય એવા કર નાખ્યા હતા પ્રજા ત્રાહિત હતી પણ છતાંય મગધની સેના વિશાળ હોવાથી તે બળવો કરી શકતી ન હતી બરાબર આ જ સમયે યુનાનના રાજા સિકંદર વિશ્વ વિજેતા બનવાના સ્વપ્ન સાથે ભારત તરફ કૂચ કરે છે જ્યારે તે ભારત તરફ કૂચ કરે છે તે સમાચાર ભારતની અંદર સમગ્ર ભારતમાં ફેલાઈ જાય છે અને તે વખતે ભારતની એક વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ હતી તક્ષશિલા વિદ્યાપીઠ જે ગાંધાર પાસે આવેલી હતી તે તક્ષશિલામાં આચાર્ય ચાણક્ય અને બીજા ઘણા બધા ગુરુઓ ત્યાં શસ્ત્ર અને શાસ્ત્રોનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા હતા એમણે જ્યારે સમાચાર સાંભળ્યા કે યુનાનના રાજા સિકંદર ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તેમની ચિંતા થઈ કે જો યુનાનીઓનું રાજ ભારત ઉપર થશે તો આપણી સંસ્કૃતિનો નાશ થશે તે માટે તેમણે એક ચર્ચા સભા બોલાવી અને વિચાર વિમર્શ કરવા માંડ્યા વિચાર વિમર્શના અંતે એવું નક્કી થયું કે આપણે સિકંદરને ભારત આવતા રોકવો જ પડશે નહીંતર આપણી સંસ્કૃતિ ખતરામાં પડી જશે એ માટે તેમણે એક રસ્તો જે છે તે શોધ્યો કે ભારત વર્ષની અંદર એક જ રાજા એવા છે કે જે સિકંદરનો સામનો કરી શકે છે અથવા તો ભારતને ભારતમાં સિકંદરને આવતા રોકી શકે છે તે છે મગધના રાજા ધનનંદ બધાય ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કર્યું કે ચાણક્ય જે છે તે ધનનંદના દરબારમાં જાય અને તેમની પાસેથી સૈન્ય સહાયતા માગે અને તેમને વિનંતી કરે કે તેઓ રાષ્ટ્રની સીમાઓની સુરક્ષા કરે અને સિકંદરને ભારતમાં આવતા રોકે જેથી ભારતની સંસ્કૃતિ જે છે તે જળવાઈ રહે આ માટે તે ચાણક્ય જે છે તે ધનનંદના દરબારમાં જાય છે તો ધનનંદના દરબારમાં ગયા પછી ચાણક્ય ચાણક્ય સાથે શું થયું તે આપણે દ્વારા જોઈએ બાળ મિત્રો ગયો તો હતો ધનનંદ પાસેથી સૈનિકોની સહાયતા માગવા સીમાની સુરક્ષા માટે પણ તેને બદલે તેને શું મળ્યું અપમાન મળ્યું અને આ અપમાન તે સહન ન કરી શક્યા અને બહાર નીકળી ધનનંદના મહેલની સામે જ તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ધનનંદ જેવા રાષ્ટ્ર વિરોધી રાજાઓને એની ગાદી ઉપરથી તે દૂર નહીં કરી દે અને પ્રજાનું કલ્યાણ નહીં કરે ત્યાં સુધી તે ચણક પુત્ર ચાણક્ય શિખા નહીં બાંધે પ્રતિજ્ઞા તો ચાણક્યએ કરી લીધી પણ તેની માટે તેને એક વ્યક્તિ એવો જોઈતો હતો જે ધનનંદનો સામનો કરી શકે અને આ માટે તેણે પોતાના શિષ્ય ચંદ્રગુપ્તને તૈયાર કર્યા ચંદ્રગુપ્ત તે સમયે તક્ષશિલામાં ચાણક્ય પાસેથી શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવતો તેમણે આવી અને ચંદ્રગુપ્તને વાત કરી સિકંદરની પૂછ ભારત તરફ ચાલુ જ હતી આગળ વધતો જ હતો તે સમય દરમિયાન ચાણક્ય અને ચંદ્રગુપ્તે ધીમે ધીમે એક સેનાનું સંગઠન કર્યું અને એ સેનાનું સંગઠન એવું થયું કે ચંદ્રગુપ્તની વીરતા અને ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્તે મગધ ઉપર આક્રમણ કર્યું અને ધનનંદના શાસનને ઉખાડી ફેંક્યું અને મગધ ઉપર મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી આવી રીતે ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસની અંદર ચંદ્રગુપ્તે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના મગજ ઉપર કરી તેમણે મગધ ઉપર સામ્રાજ્યની સ્થાપના કરવામાં ચાણક્યનો મોટો ફાળો છે ચાણક્યની કુટિલ બુદ્ધિ અને તેની રાજનીતિના પાઠોનું તેમને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે છે ચાણક્યએ એક અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો છે એ ગ્રંથની અંદર તેમણે એક રાજાએ કેવી રીતે પોતાની ફરજો પાળવી જોઈએ પોતાના પ્રજા પ્રત્યે તેની કેવી ફરજો હોય એવા સરસ રાજનીતિના પાઠો જે છે તેમણે અર્થશાસ્ત્ર નામના પુસ્તકની અંદર લખ્યા છે આ બાજુ સિકંદર જે છે તેની સેના હારી જાય છે તેની સેના થાકી જાય છે અને તે ભારતમાંથી અડધેથી પાછો ફરે છે ત્યારબાદ રસ્તામાં જ તેમનું અવસાન થઈ જતા તેમના સેનાપતિ સેલ્યુકસ નિકેતરે ફરીથી એક વખત ભારતને જીતવાની અને સિકંદરની અધૂરી ઈચ્છા પૂરી કરવાના સ્વપ્ન સાથે મગધ ઉપર આક્રમણ કરે છે પણ ત્યાં જ તેની ભૂલ થાય છે કે જ્યારે સિકંદરે ભારત ઉપર ચડાઈ કરી હતી ત્યારે ભારત નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલું હતું જ્યારે અત્યારે સમગ્ર ભારત ઉપર મૌર્ય શાસનનું મૌર્ય વંશનું શાસન હતું અને મૌર્ય વંશનું શાસન હતું અને તે સિવાય તેમનો મહાઅમાત્ય ચાણક્ય હતો ચાણક્યની કુટિલ બુદ્ધિ અને ચંદ્રગુપ્તની વીરતા સામે એક વખત ફરીવાર સેલ્યુકસ નિકેતર હારી જાય છે ચંદ્રગુપ્તે એમના ચાર પ્રદેશો તેની પાસેથી જીતી લે છે કાબુલ કંધાર હેરાત અને બલુચિસ્તાન સેલ્યુકસ યુદ્ધ તો હારી જાય છે પણ તે ચંદ્રગુપ્તની બહાદુરીથી ખૂબ પ્રભાવિત થાય છે તે ચંદ્રગુપ્તને પોતાની પુત્રી હેલેના સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે અને ચંદ્રગુપ્ત તેમની પુત્રી હેલેના સાથે લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લે છે

ત્યાં તે શું કામ કરે છે અને આજે રાજદૂતને અન્ય કયા નામેથી ઓળખવામાં આવે છે પાટલીપુત્રના રોકાણ દરમિયાન મેગેસ્થનીસે એક ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો આ ઇન્ડિકા નામના ગ્રંથમાંથી પાટલીપુત્રના તે સમયની સામાજિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે આમ ચંદ્રગુપ્તે જે રાજ્ય મેળવ્યું તેનો ખૂબ વિસ્તાર કર્યો ચંદ્રગુપ્ત માટે એવું કહેવાય છે કે ચંદ્રગુપ્તે જ્યારે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી ત્યારે તેનું રાજ્ય વાયવ્ય દિશામાં પેશાવર અને કંધહાર ગાંધાર સુધી હતું ઉત્તરમાં કાશ્મીર સુધી હતું પૂર્વમાં બંગાળ સુધી હતું સૌરાષ્ટ્રમાં પણ તેમનું શાસન હોવાના પુરાવા મળ્યા છે સૌરાષ્ટ્રની અંદર પુષ્યગુપ્ત નામના તેમના રાષ્ટ્રીય જૂનાગઢની અંદર આવેલા ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર બંધ બાંધી અને તેમની ઉપર સુદર્શન તળાવનું નિર્માણ કરાયું હતું ગુજરાતમાં પણ તેમનું શાસન હોવાના પુરાવા મળ્યા છે અને દક્ષિણમાં ઠેઠ મૈસૂર સુધી તેમનું શાસન વિસ્તરેલું હતું ચંદ્રગુપ્ત મૌર્યે તેમના છેલ્લા સમયની અંદર જૈન ધર્મ અપનાવ્યો હતો એવું કહેવાય છે કે ચંદ્રગુપ્તના સમયમાં તેમના શાસન દરમિયાન છેલ્લા થોડા વર્ષો સુધી દુષ્કાળ પડ્યું હતું આ દુષ્કાળની પરિસ્થિતિથી તે ખૂબ વ્યથિત થયો હતો તેમણે પોતાના પુત્ર બિંદુસારને ગાદી સોંપી અને તે જૈન મુનિ ભદ્રબાહુની સાથે તેમણે જીવનનો અંતિમ સમય વિતાવ્યો હતો એવું કહેવાય છે કે ચંદ્રગુપ્તે જૈન મુનિ ભદ્રબાહુ સાથે તેમના જીવનનો અંતિમ સમય મૈસૂર જે હાલ કર્ણાટકમાં આવેલું છે ત્યાંના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો ચંદ્રગુપ્તે એક સાચા જૈન મુનિની જેમ એક સાચા જૈન ભિક્ષુની જેમ નિરાહાર ધ્યાનસ્થ થઈને તેમના પ્રાણ ત્યાગ્યા હતા ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થાય છે અને તેમનો પુત્ર બિંદુસાર તેમની ગાદીએ આવે છે ચંદ્રગુપ્ત મૌર્યના પહેલાંનું શાસન જે છે તે ભારતની અંદર આદ્ય ઐતિહાસિક શાસન ગણાય છે કારણ કે તેમના કોઈ ચોક્કસ અને આધારભૂત પુરાવા મળતા નથી પરંતુ ચાણક્યની મદદથી ચંદ્રગુપ્તે નિર્માણ કરેલા વિશાળ સામ્રાજ્યના ચોક્કસ અને આધારભૂત પુરાવા મળે છે તેથી વંશને જે છે તે ભારતના પ્રથમ ઐતિહાસિક શાસન તરીકે ગણી શકાય છે તો આ વંશને જે છે તેની માહિતી અને તેની આધારભૂત ચોક્કસ માહિતી આપણને કયા ગ્રંથોમાંથી મળે છે મૌર્ય વંશનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો આ છે સૌ પ્રથમ આવે છે અર્થશાસ્ત્ર જે તેમના મહાઅમાત્ય ચાણક્યએ લખેલું છે ત્યારબાદ ઇન્ડિકા જેની આપણે આગળ વાત કરી મેગેથનિસ દ્વારા લખાયેલું છે દીપવંશ અને મહાવંશ આ બૌદ્ધ ગ્રંથો છે અને મુદ્રા રાક્ષસ એ એક નાટક છે જે વિશાખા દત્ત દ્વારા લખવામાં આવ્યું છે સૌપ્રથમ આપણે વાત કરીએ અર્થશાસ્ત્રની તો અર્થશાસ્ત્ર ચંદ્રગુપ્તના મહા અમાત્ય લખેલું છે તેની અંદર કુલ પંદર જેટલા ભાગ આપેલા છે અને દરેક ભાગની અંદર ચાણક્ય રાજાની અને અન્ય વ્યક્તિઓની ફરજો વિશેની વાત કરી છે મૂળ તેમનું અર્થશાસ્ત્ર એક રાજનીતિક શાસ્ત્ર ગણાય છે બીજું આવે છે ઇન્ડિકા જે મેગેથનિસ દ્વારા લખાયેલું છે મેગેથનિસે એ પુસ્તકની અંદર એવું લખે છે કે ચંદ્રગુપ્તના સમયમાં ગુનાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું કારણ કારણ કે ત્યાં સજાઓ અને એટલે કે કાયદાઓ ખૂબ કડક હતા અને કેવા કડક હતા કર સ્વરૂપે દંડ લેવામાં આવતું અંગવિછેદન કરવામાં આવતું અને ઘણી વખત તો મૃત્યુદંડ જેવી સજાઓ પણ કરવામાં આવતી આવી કડક સજાઓ હોવાને લીધે તે સમયમાં ગુનાઓનું પ્રમાણ ખૂબ ઓછું હતું દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથોમાંથી એવી માહિતી મળે છે કે ચંદ્રગુપ્તનું શાસન તે સમય પણ ખૂબ વિશાળ હતું વિશાખાદત્ત નિર્મિત મુદ્રા રાક્ષસ નામના ગ્રંથની અંદર કોઈ રાક્ષસની વાત નથી પરંતુ ચંદ્રગુપ્તે કેવી રીતે નંદ વંશનો નાશ કરી અને તેમની સત્તા ઉથલાવી અને ભારત વર્ષ ઉપર એક મહા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું આ સિવાય ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશના જે ઇતિહાસો છે તે આપણને શિલાલેખો સ્તંભાલેખો ગુફાઓ સ્તૂપો અને વિહારોમાંથી મળે છે એમની માહિતી ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયાનો સૌથી લાંબો જૂનો અને મુખ્ય માર્ગ છે તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ વિસ્તરેલો હતો બાળ મિત્રો તમે આ નકશાની અંદર જે લાલ લીટી દેખાય છે જે લાલ રેખા દેખાય છે ત્યાંથી તમે જોઈ શકો છો કે ભારતના પૂર્વ ભાગમાંથી શરૂ કરી અને ભારતના વાયવ્ય દિશા તરફ કેટલો લાંબો આ રોડ છે આ રોડ એશિયા ખંડનો જૂનો લાંબો અને મુખ્ય માર્ગ ગણાય છે મધ્ય યુગ દરમિયાન અફઘાન સરદાર શેર શાહ આ રોડનું પુનઃ નિર્માણ કરાયું અને આ રોડનું નામ શેર શાહસુરી માર્ગ રાખ્યું હતું અંગ્રેજ શાસન દરમિયાન ડેલહાઉસીએ કલકત્તાથી પેશાવર સુધી આ રોડનું પુનઃ નિર્માણ કરાયું હતું અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરી માર્ગ તરીકે ઓળખાય છે બાળ મિત્રો તમે જોયું કે આપણે જાણ્યું કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે તે ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં એ અવસાન પામે છે અને તે જગ્યાએ તેમનો પુત્ર બિંદુસાર ગાદી આવે છે બિંદુસારની માથે જવાબદારી હતી તેમના પિતા તરફથી વારસામાં મળેલું આવડું મોટું સામ્રાજ્ય સાચવવાની અને તેનો વિસ્તાર કરવાની બિંદુસારની સિદ્ધિ એટલી ગણી શકાય કે તેમણે પિતા તરફથી મળેલું આવું મોટું શાસન યથાવત રાખી અને પોતાના પુત્ર અશોકને ભેટ આપી આ તેમની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય છે બિંદુસારના સમયમાં તેમના સૌથી મોટા પુત્ર સુશીમની તક્ષશિલાના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થાય છે અને તેમના પુત્ર અશોકની ઉજ્જૈનના રાજ્યપાલ તરીકે નિમણૂક થાય છે એવું કહેવાય છે કે બિંદુ સારના સમયમાં તક્ષશિલાના લોકોએ તેમની વિરુદ્ધ બળવો કર્યો હતો ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ બળવો કર્યો હતો અને એ બળવાને નિષ્ફળ બનાવવામાં રાજકુમાર સુશીમ નિષ્ફળ જાય છે ત્યારે અશોકને બોલાવવામાં આવે છે અને અશોક જે છે આ બળવો સફળતાપૂર્વક દબાવી દે છે આમ અશોકની શાસનની કુટિલતા તે સમયથી જ જોવા મળે છે બિંદુસાર ઈસવીસન પૂર્વે બસો તોતેરમાં અવસાન પામે છે અને તેમણે લગભગ પચીસ વર્ષ સુધી મગધ ઉપર શાસન કર્યું એવું કહેવાય છે કે તેમણે તેમના જીવન દરમિયાન કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રી સંબંધો તેણે જાળવી રાખ્યા હતા ઈસવીસન પૂર્વે બસો તોતેરમાં તેનું અવસાન થતાં તેમનો પુત્ર અશોક ગાદી આવે છે સમ્રાટ અશોક વિશે એવું કહેવાય છે કે તેમના ભાઈ સુશીમ અને તેમના સાવકા ભાઈઓ સાથે ગાદી માટે તેમને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો બૌદ્ધ ગ્રંથોના જણાવ્યા અનુસાર અશોક પોતાના નવાણું જેટલા ભાઈઓને મારી અને ગાદી આવે છે બૌદ્ધ ગ્રંથો એવું જણાવે છે કે જ્યાં સુધી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ નથી અપનાવ્યો ત્યાં સુધી તેને એક ક્રૂર રાજવી તરીકે ઓળખવામાં આવતા હવે આપણે જોઈએ સમ્રાટ અશોક

અને નંદ વંશ વિરુદ્ધ યુદ્ધ કર્યું ત્યારે તે સ્વતંત્ર થઈ ગયેલું અશોકની મહત્વાકાંક્ષા એવી હતી કે આ કલિંગને ફરીથી મગધ સાથે જોડાય તો એક અખંડ ભારતના રાજાભિષેક બાદ લગભગ આઠમા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને અશોકે આ યુદ્ધમાં વિજય પણ મેળવ્યો કલિંગના યુદ્ધ બાદ જ્યારે સૈનિકો સમ્રાટ અશોકને સમાચાર આપવા આવ્યા કે તેઓ યુદ્ધમાં વિજય થયા છે ત્યારે શરૂઆતમાં તો અશોક બહુ ખુશ થયા પરંતુ જ્યારે વિજય મેળવ્યા બાદ તે યુદ્ધ ભૂમિ તરફ ગયા અને નગરમાં તેમણે જોયું તો બધે જ સૈનિકોના શબ પડ્યા હતા અને તમામ સૈનિકોના શબ આગળ તેમના સગા સંબંધીઓ તેમની પત્ની તેમના બાળકો જે છે તે રડી રહ્યા છે સમગ્ર નગરની અંદર અંદર શોકમય વાતાવરણ હતું આવું શોખમય વાતાવરણ જે છે અશોક જોતા ગયા કલિંગના યુદ્ધમાં ખૂબ જ ખુવારી થઈ એવું કહેવાય છે કે કલિંગના યુદ્ધમાં લગભગ એક લાખ જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા અને દોઢ લાખ જેટલા સૈનિકો યુદ્ધ કેદી બન્યા યુદ્ધમાં થયેલી આટલી મોટી ખુવારી અને સ્ત્રીઓ તથા બાળકોને રડતા જોઈ અશોકનો કલિંગ ઉપર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો તેના મનની શાંતિ હણાઈ ગઈ તેમણે રાત દિવસ બસ એવા જ વિચાર આવતા હતા કે આવું મેં શા માટે કર્યું રાત્રે સ્વપ્નમાં પણ એને યુદ્ધભૂમિ દેખાય અને નગરની અંદર પડેલા સૈનિકોના શબ્દ અને તેની આજુબાજુ તેના સગા સંબંધીઓ રોતા હોય એવું દેખાતું હતું આ બધાથી અશોક ખૂબ વ્યથિત થઈ ગયો તેનું ખાવાનું પીવાનું અને મનની શાંતિ જે છે તે એકદમ હણાઈ ગઈ યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી પણ આ પશ્ચાતાપ માટે તેમને શું કરવું જોઈએ તે સમજાતું ન હતું યુદ્ધની નિરર્થકતા જ્યારે તેને સમજાય ત્યારે તેમણે પ્રતિજ્ઞા કરી કે હું હવેથી ક્યારે પણ શસ્ત્ર નહીં ઉપાડું હવે ક્યારેય કોઈ રાજ્ય સાથે યુદ્ધ નહીં કરું આમ કલિંગનું યુદ્ધ એ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી અશોકે શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું આમ અશોક એક રાજદ્વારીમાંથી ધર્માનુરાગી પુરુષ બની ગયા અશોક સમ્રાટ પહેલાં એવા સમ્રાટ હતા કે પહેલાં ભારતના એવા શાસક હતા જેણે શિલાલેખો સ્થાપ્યા અને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પોતાની પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આ શિલાલેખોમાં તેમણે કરેલા કાર્યો ધર્મના કાર્યો અને ધર્માજ્ઞાઓ દર્શાવેલી છે અશોકના મોટા ભાગના શિલાલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી આમ બાળ મિત્રો આજે આપણે આ પ્રકરણમાં શું જોયું ફરીથી એક વખત યાદ કરી લઈએ ભારતની અંદર સિકંદર ચઢાઈ કરીને આવે છે આ ચઢાઈને રોકવા માટે ચાણક્ય જે છે તે ધનનંદ પાસે જાય છે પરંતુ ધનનંદની પાસે જવાથી તેને અપમાનનો સામનો કરવો પડે છે અને આ અપમાનનો બદલો લેવા માટે તે ચંદ્રગુપ્તે પોતાની સાથે રાખે છે અને તેને શસ્ત્રો શાસ્ત્રોનું જ્ઞાન આપી અને મગધ ઉપર ચઢાઈ કરે છે અને મગધ ઉપર મૌર્ય વંશની સ્થાપના થાય છે ત્યારબાદ આપણે મૌર્ય વંશનો રાજ્ય વિસ્તાર જોયો મૌર્ય વંશના અન્ય કાર્યો જોયા ચંદ્રગુપ્તે હેલેના સાથે લગ્ન કર્યા મેગેથનિસ જે છે તે ભારતની અંદર રાજદૂત બનીને આવે છે તેની વિશે પણ જાણ્યું ચંદ્રગુપ્ત બાદ તેમનો પુત્ર બિંદુસાર ગાદી આવે છે અને બિંદુસાર પછી અશોક અશોક જે છે તેમના જીવનના આઠમા વર્ષે તેમણે કલિંગ ઉપર ચડાઈ કરે છે અને કલિંગના યુદ્ધની ખુવારી જોઈ તેને ખૂબ પશ્ચાતાપ થાય છે અને તે ધર્માનુરાગી શાસક બની જાય છે